રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીથી નારાજ થયા બેઠક છોડી ગયાનો સૂત્રોનો દાવો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે નારાજ હોવાની ચર્ચા છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શુક્રવારે દિલ્હી પાર્ટી હેડક્વાર્ટર્સમાં મળી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી બેઠકમાંથી અધવચ્ચે અધ વચ્ચે જ નીકળી ગયા હતા મહાવિકાસ અઘાડી સહયોગી શિવસેનાને કોંગ્રેસ પાર્ટીની પકડ હેઠળની સીટો ફાળવી દેવાથી તે નારાજ હોવાની ચર્ચા છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ વિદર્ભ અને મુંબઈ જેવા વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂત અને ખાસ કરીને અનામત બેઠકો શિવસેનાને આપવાના મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા આ ઉપરાંત તે એવા ઉમેદવારોના નામથી પણ નારાજ હતા જે સ્ક્રીનીંગ કમિટીએ ને આપ્યા હતા તેમણે કહ્યું કે આ નામ રાજ્યના ઘણા નેતાઓ પ્રત્યે પક્ષપાતની લાગણી પેદા કરે છે રાહુલ ગાંધીનું માનવું છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ સીટ વહેંચણી પર વાતચીત દરમિયાન તેમની ભૂમિકા યોગ્ય રીતે ભજવી ન હતી તેમણે નારાજગી વ્યક્ત કરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અધ વચ્ચે છોડી દીધી હાઈકમાન્ડે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલા સાહેબ થોરાટને એમવીએ સાથે શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે વિદર્ભ અને મુંબઈ બેઠકો અંગે વાતચીત કરવાની જવાબદારી સોંપી હતી ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે પરંતુ મહાવિકાસ અગાડી બેઠકની વહેંચણી પર સર્વસંમતિ સાધી શકી નથી કોંગ્રેસ ઉદ્ધવસેના અને શરદ પવારની પાર્ટીએ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બસો ઇઠ્યાસી સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ત્રણે પક્ષોએ પંચ્યાસી પંચ્યાસી બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને બાકીની તેત્રીસ બેઠકો પર પણ નિર્ણય હજુ લેવાનો બાકી છે જો કે બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે બેઠકની વહેંચણી પર ત્રણ એમવી પક્ષો વચ્ચે કોઈ સહમતી સધાઈ નથી સ્ટાર સેવન હંમેશા સચ્ચાઈની સાથે